ખાનગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોડે મોડે આખરે મેઘરાજાએ બનાસકાંઠા પંથકમાં મહેર કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે ચોમેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે. જુઓ આપની ટીવી સ્ક્રીન પરની આ તમામ તસવીરો. આ તસવીરો બનાસકાંઠાની સ્થિતિ દર્શાવે છે. ધોધમાર વરસાદને પગલે પાલનપુરની મેવાડા સ્કૂલ નજીક પાણી ભરાતા વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો ભારે વરસાદને પગલે અમદાવાદ પાલનપુર હાઈવે પર પણ પાણી ભરાયા. પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તો આ તરફ અમદાવાદ પાલનપુર હાઈવે પર પાણીના ભારે પ્રવાહને પગલે કાર નાળામાં ખાબકી. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો. તો ધોધમાર આફત વચ્ચે દાતાના કેટલાક નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા, જેમાં વરસાદી વાદળ આકાશીય પહાડીઓ પર ઉતરતા હોય તેવો નજારો જોવા મળ્યો. મહેસાણાની વાત કરીએ તો મોઢેરા રોડ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. મોઢેરા રોડ વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા છે અને ત્યાં મુખ્ય હાઈવે પર પાણી ભરાતા જનજીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને માઠી અસર જોવા મળી છે લોકોમાં. મુખ્ય હાઈવે આસપાસની સોસાયટીના રહીશોની હાલત કફોડી બની છે. સોસાયટીના રહીશો માટે ઘરની બહાર નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે અને સાથે જ ધોધમાર વરસાદે ખોલી છે પાલિકાના પોકળ દાવાઓની પોલ. તો મહેસાણામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. હીરાનગર ચોક ખાતે આવેલી દુકાનમાં પાણી ઘૂસ્યા છે. હીરાનગર ચોક ખાતે કેડસમા પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. 30 વર્ષ કરતાં વધુ સમયથી પાણી ભરાવાની સમસ્યા છે. તો મહેસાણામાં ખેરાલુ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ભારે વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ખેરાલુમાં ઠેર ઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા. ખેરાલુ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મહેસાણામાં અનરાધાર વરસાદને કારણે ફરી હાલાકી સર્જાઈ છે અને મહેસાણાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફ જતા રસ્તામાં કેડસમા પાણી ભરાયા છે અને સાથે જ રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં જોવા મળી અનેક ગાડીઓ. તો અરવલ્લીના મેઢાસણ નજીક અમરતપુરા કંપામાં ચેક ડેમ ધોવાયો છે અને ગામની સીમામાં આવેલો ચેક ડેમ વરસાદમાં ધોવાઈ ગયો. ખેતરમાં ધોવાણ ન થાય તે માટે ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો આ ચેક ડેમ. ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા ચેક ડેમ તૂટી પડ્યો છે અને આસપાસના ખેતરોમાં ચેક ડેમનું પાણી ફરી વળ્યું છે. ચેક ડેમનું પાણી ફરી વળતા ખેતરોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. અરવલ્લીમાં ભારે વરસાદ થતાં અનેક ધોધ જીવંત થયા છે. ભિલોડામાં આવેલો સુનસરનો ધોધ જીવંત થયો છે. સીઝનમાં પ્રથમવાર સુનસરનો ધોધ જીવંત થયો છે. ભારત માતાના મંદિર પાસેથી વહે છે આ સુનસર ધોધ. સુનસર ધોધ જીવંત થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે અને મોટી સંખ્યામાં લોકો ધોધને જોવા માટે ઉમટ્યા છે.